नमस्कार निर्माण न्यूज साथ हूँ छू अग्रह जो आज विगतवार समाचार। तो अमदावाद शहर में आगामी दिवसों में मेट्रो रेल में नवा रूट शुरू थाना है। तरह अमदावाद महानगरपालिका द्वारा निर्णय करवामां आव्यो छे के मेट्रो रोड पर ज्यां सांकड़ा रस्ता होय त्यां फूटपाथ दूर करीने वॉल टू वॉल रोड बनावा। चोमासानी सीजन में मेट्रो रूट पर पाणी भरावानी समस्या जोवा मळे छे। रोड नाना होय अने फूटपाथ होवाने कारणे पाणी भरावानी पण समस्या विकट सर्जाती होय छे। त्यारे पाणीनो निकाल थाय अने रोड पोळा बनता ट्राफिकनी समस्या दूर थाय तेना माटे स्टेडिंग कमिटीनी बेठकमां आ निर्णय लेवामां आव्यो छे। जीरो वर्ष में एक सभ्यों की बात करी तो एपीएमसी थी लई आखा मेट्रो रूट पर ज्या फूटपाथ मोटी हो तो वॉल टू वॉल रोड कर देवाइए कि जेथी करी बे व्हीकल साथ जी सके अने अवजवर में तकलीफ ना पड़े। अमदावादी जनता माटे आ फूटपाथ काढ़ी नाखीशुं ने वॉल टू वॉल रोड करवानो प्रयास करो। શિક્ષકોની બદલીની જિલ્લા ફેર બદલીને નિર્ણય તો ફેબ્રુઆરી મહિનામાં જ લઈ લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી અધિકારીક જાહેરાત એટલે કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ન હતો। ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે શિક્ષકોની બદલીઓના નિયમને લગતો પરિપત્ર આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે। અત્રે મહત્વનું છે કે પરસ્પર બદલીઓ મુદ્દે છેલ્લા ઘણા સમયથી સરકારે જાહેરાત કરી છે, પણ હજુ તો તેને લાગુ કરવામાં આવી નથી। પણ શિક્ષણમંત્રીના નિવેદન બાદ હવે બે દિવસમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવશે, જેથી 2 લાખ જેટલા શિક્ષકો તેમની બદલી સરળતાથી કરાવી શકશે। બદલીના નિયમો એ ખૂબ સંવેદનાનો વિષય, શિક્ષકો જ્યારે પ્રાઇમરીના શિક્ષકો સરકારી શિક્ષકો વિદ્યાર્થીને પહેલ પાડતા હોય, સમાજની વ્યવસ્થામાં લઈ જવા માટે મહેનત કરતા હોય, ત્યારે એ બધા લોકોની પણ પોતપોતાની જરૂરિયાતો હોય છે। વર્ષોથી એ નિયમો બનેલા, નવા નિયમો અમે બનાવ્યા, એમની જાહેરાત પણ કરી, પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે ફાઇલો એ જીએડી વિભાગમાં પણ એ નિયમ બનવાની જતી હોય છે, ચીફ સેક્રેટરી સુધી જતી હોય છે। આ તમામમાં વ્યક્તિગત રીતે પાછળ રહીને જ્યાં પણ ફોન કરવા પડે ત્યાં મંત્રી તરીકે નહીં, પણ મારો શિક્ષક પરિવાર એ મારો પરિવાર છે, આજે હું મંત્રી છું ત્યારે એમનો વાલી છું, એ પરિવાર ભાવ સાથે એ મારા શિક્ષક પરિવારને તકલીફ ન પડે એના માટે મેં ક્યાંય પદને પણ જોયું નથી। મેં 5 વાર ફોન કરવા પડે તો 5 વાર ફોન કર્યા છે અધિકારીઓને, પણ આજે આ સારા વાતાવરણમાં વિધાનસભામાં મેં જાહેરાત કરી છે, કારણ કે સારી વાત જ્યારે બધા જ લોકોએ સારી વાત કરીને અમને સહકાર આપ્યો ત્યારે સારી વાત મેં બધાની વચ્ચે વહેંચી છે। અને એ બદલીના નિયમો અમારો પરિપત્ર તૈયાર છે, 2 દિવસની અંદર નવું નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારે, કારણ કે મેં કહ્યું હતું કે 31 માર્ચ પહેલાં અમે પૂરું કરીશું, તો એ પણ અમે 2 દિવસમાં એ પરિપત્રો થશે અને એમના આધાર ઉપર જે નિયમો બન્યા છે 100% વતનમાં આવવાના, 5 વર્ષ સુધીની બોન્ડની જોગવાઈઓ, પતિ પત્નીનો કેસ સરકારી અથવા અર્ધ સરકારી જાહેર સાહસો, આ બધાને એક જ શાળામાં શિક્ષકો હોય તો એને પણ લાવવા માટેનો એ બધા જ નિયમો એ 2 દિવસમાં પરિપત્ર થઈ જશે। અને મને આનંદ છે કે ન માત્ર 2 લાખ શિક્ષકો પણ એ પતિ પત્ની એમનો પરિવાર 4 લાખ એમના સગાઓ લગ્ન 10 લાખ પરિવારો સુધી સીધી અસર, કારણ કે પોતાનું સ્વજન કે પોતાના ઘરની પાસે આસપાસ એ નોકરી કરે, વિદ્યાર્થીઓને ભણાવે અને સાથે સાથે પરિવારનો પણ લાભ લઈ શકાય હેતુથી એક ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારા વિભાગે લીધો છે। અને મને એવું લાગે છે કે આજે સૌ શિક્ષકોના ઘરે પેંડા વહેંચ્યા છે અને ખૂબ ઝડપથી એ શિક્ષકો પોતાના વતનને પોતાના પરિવાર સાથે રહી શકશે। લગભગ 100% 40% બદલે નિયમ કર્યો છે એટલે મોટા ભાગની એ સેટલ થઈ જશે। વિદ્યાસહાયકોની ભરતીની પણ મેં વાત કરી છે, નવી ભરતી પણ અમે ટૂંક સમયમાં કરવાના છીએ। શાળાના ઓરડાઓની જે ચર્ચાઓ છે એ ઘટની પણ મેં ફ્લોરમાં વાત કરી છે। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાને આજે મળેલી બજેટ બેઠક તોફાની બની હતી, ત્યારે શાસક પક્ષે બહુમતીના જોરે બજેટ મંજૂર કરતા વિપક્ષ કોંગ્રેસે નકલી નોટોના વરસાદ વચ્ચે શાસકોનું ચીરણ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, ત્યારે આ મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં આજે બજેટ બેઠક પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગત સાધારણ સભાની કાર્યવાહીને વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી। બાદમાં પ્રમુખ દ્વારા
સને 2022-23 નું રૂપિયા 61.79 લાખ ની પુરાંત વાળું બજેટ રજૂ કરાયું હતું, જે બજેટને શાસક પક્ષે બહુમતીના જોરે મંજૂર કરી ગણતરીની મિનિટોમાં બોર્ડ આટોપી લેતા વિપક્ષ કોંગ્રેસ ગિનાયું હતું, જેમાં વિપક્ષના નેતાએ પાલિકામાં ભ્રષ્ટ વહીવટ ચાલતો હોવાના આક્ષેપો સાથે રૂપિયા 2000ની નકલી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. તોફાને ચડેલા વિપક્ષે માઇક ઝૂંટવી લઈ લોકશાહીનું ચીરહરણ કરતા પાલિકા પ્રમુખની સાડીનો પાલવ ખેંચતા મામલો ગરમાયો હતો. જોકે વચ્ચે પડેલા પાલિકા ઉપપ્રમુખનો પણ વિપક્ષના મહિલા નેતાએ કોલર પકડી લઈ જપાજપી કરતા મામલો વધુ તંગ બન્યો હતો, જેને પગલે પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. જોકે વિપક્ષના નેતાની હરકત સામે પાલિકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આજે અમારે બોર્ડની બેઠક હતી, એમાં ગત 31 તારીખનું બોર્ડ 31-1 અને 25-2ના બોર્ડની બાલી હતી અને બજેટ બોર્ડ હતું, જે મેં રજૂ કર્યું છે અને અમારા સભ્યો દ્વારા બહુમતીથી અને પસાર કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના સભ્યો દ્વારા અને કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા મારા ઉપર હાથ ઉઠાવવામાં આવ્યો છે અને એમણે મારી સાડી ખેંચીને મારી સાડી કાઢી નાખી છે. આ રીતે વિરોધ ના હોય, અમે પાર્ટી ભારતીય જનતા પાર્ટી બી વિરોધ પક્ષમાં જ્યારે ત્યારે બેઠેલી હોય છે, ગમે ત્યારે હોય છે, ત્યાં વિરોધ કરતી હોય છે, પણ મર્યાદામાં વિરોધ હોય, શિસ્તમાં વિરોધ હોય. આ રીતે લોકોના કામ કરાય ના, એ લોકોના કામ કરવા હોય ને તો આ રીતે ના કરાય, એમને કરવા હોય ને લોકોના કામ તો અહીંયા આવીને રજૂઆત કરીને કામ કરાવડાય. આ ખાલી એમને જે ખ્યાતિ મેળવવા માટે મીડિયામાં આવવા માટે જે કરી રહ્યા છે ને એ તદ્દન ખોટું છે. સાધારણ સભા નિયમિત પ્રમાણે ચાલુ હતી અને તરત જ અમારા શાસક પક્ષના લોકોએ મંજૂર કીધું ત્યારે વિરોધ પક્ષના નેતા એકદમ આવેશમાં આવી ગયા અને અમારા પ્રમુખશ્રીની સાડી પર હાથ નાખ્યો અને એમને પાડવા માટેના પ્રયત્નો કર્યા. એટલે હું વચ્ચે આવીને એમને કીધું કે ભાઈ આવું ના થાય, વિરોધ એના નીતિ નિયમ પ્રમાણે થતો હોય, કોઈને ઝપાઝપી કરવાથી તમે વિરોધ કરો એ યોગ્ય નથી. તમારી સાથે શું બન્યું? હું વચ્ચે પડ્યો એટલે મારે શર્ટ પકડીને એમ જે અમે ન કરવું જોઈએ, લેડીઝ હતી એટલે હું પણ મારા મર્યાદામાં હતો. આગામી શું કાર્યક્રમ હશે? એ અમે અમારી બોડીને અમારા પ્રમુખશ્રીને જે નક્કી કરશે એ પ્રમાણે અમે ચાલીશું. કુંભાંડ બહાર કાઢીએ એ પહેલાં કારોબારી ચેરમેન, આજે ઉપપ્રમુખ, એ તો એટલા બધા જાણે કે પ્રમુખના ચાર્જમાં હોય એટલા ઘમંડમાં અમને ધક્કો મારીને નીકળી ગયા છે. અમને સાંભળ્યા નથી અને પાલનપુર શહેરનો વિકાસ એક વર્ષના માર્ચ માટે રૂંધાઈ ગયો છે. પાલનપુરનો શહેર માત્ર નોટો, ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર, મોટી મોટી વિકાસની વાત, મોટી મોટી રામની વાત, મોટા મોટા રોડની વાત અને માત્ર ને માત્ર શૂન્ય 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 એવું કરી અને આજે નગરપાલિકા પ્રમુખ ભાગે એ પહેલાં દીપક પટેલ અને હસમુખ પઢિયાર પોતાની કઈ લાલસા ઘુમાઈ અને ભાગ્યા છે એ અમને ખબર નથી, પણ અમે પાલનપુર શહેરના વિકાસમાં સાથે રહીશું, સાથે છીએ, હતા અને રહેશું અને એમનું કૌભાંડ બહાર લાવીશું. આજે ઘણું બધું કૌભાંડ હતું, અમારું સાંભળ્યું નથી એટલે અમે પાલનપુરના બજેટનો ઝાંકારો આલીએ છીએ. પાલિકા ઉપપ્રમુખ હસમુખ પઢિયારે પણ માન મર્યાદા ભૂલીને વિપક્ષના નેતાએ કરેલા વર્તનને વખોડી કાઢ્યું હતું, જ્યારે વિપક્ષે પાલિકાના શાસકો ભયમુક્ત બની ભ્રષ્ટાચાર આચરે છે જેથી તેઓના કૌભાંડો બહાર ન આવે તે માટે વિપક્ષને બોલવાની તક ન આપી વિપક્ષનો અવાજ રૂંધી ભાજપ લોકશાહીનું હનન કરી રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. આમ પાલનપુર નગરપાલિકાની બજેટ બેઠકમાં લોકશાહીનું હરણ થતાં સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં ચૂંટણી સમય કરતાં વહેલા લેવાય તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. તેમાં ચૂંટણી પણ જે રીતે વહેલી યોજવા માટે કેન્દ્ર નેતૃત્વ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, જ્યારે ગુજરાતના મંત્રીઓ ચૂંટણી વહેલી યોજવાની વાતને પણ નકારી રહ્યા છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે ત્યારે ગોંડલ ચોકડીએ TRB જવાને વાહન ચાલકને ટ્રાફિક નિયમ ભંગને લઈને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે આ બેફામ બનેલા ટ્રાફિક જવાનો સામે ઉચ્ચ અધિકારીઓ કેવા પગલાં લેશે તે તો હવે જોવાનું જ રહ્યું. જોકે એક બાજુ HSRP નંબર પ્લેટમાં CCTV આપતા ઈ મેમોની ઉઘરાણી તો પોલીસ કરી રહી છે, તો પોલીસ દ્વારા જૂના ઈ મેમોની કડક વસૂલાત કરતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સાહેબ મારા પાસે આવતો તો મને રોઈ ગયો, મને કે મેમો ભરવાનો થાય ને સાહેબ પૈસા નથી મારી પાસે અત્યારે. મારી પાસે પૈસા નથી મંગાવી લઉં તો સાઈડ માં લઈ જાઓ સાહેબ પાસે તમે જઈ આવો. સાહેબ પાસે એટલે મેં બાઇક માં જે પત્ર હતો સાહેબ ને અડી ગયું બરોબર, ઓર્ડર સાહેબ ને બરાબર ઓર્ડર સાહેબ ને અડી ગયો, લાકો માર લીધો બરોબર. મા બેન સમય ગારો દેવા માંડ્યા અને સાઈડમાં ઉભા રાખી દીધા બરોબર. એ જ્યારે બનાવ બન્યો ત્યારે પબ્લિક પણ હાજર હતી. ભાવનગર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારના સવાઈગઢની શેરીમાં બપોરે એક ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં સવાઈગઢની શેરીમાં સામાન્ય બાબતે માતા પુત્રી પર તેના જ પાડોશી સામે 4 રાઉન્ડ ફાયરિંગ કરતા માતા પુત્રીને તાકીદે સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાડોશીઓ વચ્ચે અવરજવર બાબતે બાધારૂપ એવા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી ઇસમ ફાયરિંગ કરીને જે રીતે અંજામ આપી ગયો હતો આ ઘટનાને એને સાથે નાસી પણ છૂટ્યો હતો, જ્યારે પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ડિવિઝન પોલીસ વિસ્તારમાં સવાઈગઢની શેરીમાં એક બનાવ બનવા પામેલ છે. આમાં બે પાડોશીઓમાં જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતો હતો એનો સામાન ઉતરાવવાનું લઈને થોડી રકઝક થયેલી. આ રકઝકમાં જે આરોપી તરીકે કરીમ શેરઅલીભાઈ છે આ દ્વારા એક વેપન દ્વારા 3-4 રાઉન્ડ ફાયર કરવામાં આવેલ છે, જ્યાંથી આના પડોશમાં રહેતા ફરીદાબેન ઓર આની જે ડોટર છે ફરિયાલબેન એ બંનેને ઇન્જરી થયેલ છે. બંનેમાંથી ફરીદાબેનની હાલત ક્રિટિકલ હતા. આ બંનેને અત્યારે હોસ્પિટલ લઈને ગયા છે. લોકલ પોલીસ LCV સ્થળ ઉપર હાજર છે. આમાં કાયદેસરની FIR દાખલ કરી ઓર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દેવાની પ્રક્રિયા ચાલુ છે. આરોપીની શોધખોળ બનાવવા ખાતર અલગ અલગ ટીમો બનાવીને વહેલી મળી તક આરોપી પકડવાનો. અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા MP મિસ્ત્રીને ગાંધીનગર રિજિયોનલ કચેરીના રિજિયોનલ ફાયર ઓફિસર તેમજ રાજ્ય અગ્નિશમક નિવારણ કચેરી ખાતે નાયબ નિયામકની જગ્યા પર મૂકવાના કામને મંજૂરી આપવામાં આવી છે, જો કે વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. जो कि डेप्यूटी चीफ ऑफिसर है अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के फायर डिपार्टमेंट में, यदि फायर डिपार्टमेंट में किसी को कोर्स लेना होता है तो नेशनल फायर सर्विस कॉलेज जो कि MOH मिनिस्ट्री ऑफ होम अफेयर्स के अंडर में चलती है और वहां से सब ऑफिसर्स का कोर्स लेना पड़ता है, जिसमें 2 तरीके से उनके एग्जाम्स होती है. एक तो स्पॉन्सरशिप में लिया जाता है, दूसरा एंट्रेंस के तौर पर लिया जाता है. लेकिन माहिती के अनुसार यहाँ पर जो मिस्त्री जी है उनके ऊपर 10 साल से विजिलेंस तपास चल रही है, चाहे वो स्टेट में हो या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में हो, कि उन्होंने जो स्पॉन्सरशिप बताई हुई है वो डुप्लीकेट है. लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का तंत्र और भारतीय जनता पार्टी के द्वारा उनको गांधीनगर में स्टेट फायर सर्विस एज अ रीजनल ऑफिसर और डेप्यूटी डायरेक्ट टेक्निकल तरीके से उनको निमरुक करने की बात की गई है. एक तो व्यक्ति की स्पॉन्सरशिप गलत है फिर भी उसको प्रमोशन दिया जाता है, और दूसरी बात एक व्यक्ति को 3 जगह काम आप कैसे करा सकते हो, इसलिए कांग्रेस पार्टी इस एजेंडा का विरोध करती है. ગાંધીનગર ખાતે આપવામાં આવી. કોઈ ઇન્કવાયરી જે ચાલે છે ઇન્કવાયરીના, કોઈ પણ ઇન્કવાયરી હશે તો ઇન્કવાયરી કરવાના નિર્ણય થશે અને ઇન્કવાયરીમાં ગેરંટી જણાશે તો એકદમ પાછળમાંથી પડશે. નોર્થ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને NIFIR આહવાન પર દેશભરમાં રેલવે કર્મચારીનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે, ત્યારે દેશભરમાં મનાવવામાં આવી રહેલા વિરોધ સપ્તાહ અંતર્ગત આબુ રોડની સ્થાનિક શાખાઓએ રેલવે સ્ટેશન આબુ રોડ પર આગ્રા ફોર્ટ એક્સપ્રેસના સ્ટોપેજ દરમિયાન વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેમજ રેલવે કર્મચારીઓએ નોર્થ વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયનની નવી પેન્શન નીતિ પાછી ખેંચવા અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે માંગ પણ કરવામાં આવી હતી. સાથે જ વધારાના કામ માટે ઓવરટાઈમ ભથ્થાની ચૂકવણી સુનિશ્ચિત કરે તેવી પણ માંગ કરી હતી. Thank you.
के आह्वान पर एनएफआईआर के सारे एफिलिएट पूरे देश भर में एक विरोध प्रदर्शन सप्ताह मना रहे हैं, जिसमें उसी के कड़ी में यूपीआरएमएस नॉर्थ वेस्ट रेलवे के अंदर एनपीएस लागू करना, ओवर टाइम से सीलिंग लिमिट हटाना, नाइट ड्यूटी से जो सीलिंग लिमिट लागू करी है उसको हटाना और भी कई बहुत सारी मांगे, जैसे जो 12 के किलोमीटर की गैंगमैनों के लिए उससे ज्यादा पेट्रोलिंग ना हो, ये सब मांगों को लेकर के पूरा वीक भर हम लोग पूरे देश के अंदर एनएफआईआर के आह्वान के ऊपर ये विरोध सप्ताह आयोजित किया जा रहा है। આપણી સંસ્કૃતિમાં દાનનું ખૂબ જ મહત્વ છે, ત્યારે હાલમાં અંગદાનનું પણ મહત્વ વધ્યું છે। અંગદાનને મહાદાન કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પથિક પટવારીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પટવારી ચેરિટેબલ ફાઉન્ડેશન હેઠળ ગિફ્ટ અ લાઈફ નામની પહેલ પણ શરૂ કરવામાં આવી છે। આ પહેલ થકી સામાન્ય લોકોને પણ આ અંગે માહિતી આપવામાં આવશે અને સાથે આ ઉપરાંત ધર્મગુરુઓને પણ અંગદાન વિશે લોકોને જાગૃત કરવાની પણ અપીલ કરવામાં આવશે। આ માટે ગિફ્ટ અ લાઈફ નામનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રજીસ્ટ્રેશન પણ કરી શકાશે। કોવિડમાં આપણે જોયું કે લાઈફની આપણને કેટલી વેલ્યુ છે કદાચ, અને રિલેશનની શું વેલ્યુ છે આપણને ખ્યાલ આવી। કોવિડે ઘણી વસ્તુઓ શીખવાડી છે જે કદાચ આપણને ચોપડીમાંથી કોઈ દિવસ સમજણ ના પડી હોત। તો એમાં જ અમે અમારા ફેમિલીના પટવારી ચેરિટેબલ ફાઉન્ડેશન હેઠળ વી વર થિંકિંગ ટુ સ્ટાર્ટ કોઈ એવો ઇનિશિયેટિવ કે જેને આપણે એકચ્યુઅલ લાઈફમાં એની અસર લાવી શકીએ, અને એમાં જ ગિફ્ટ લાઈફનો આઈડિયા બોર્ન થયો હતો। ગિફ્ટ લાઈફ એક અમારું ઓર્ગન ડોનેશન ઇનિશિયેટિવ છે, જેને અમે ઇન્ડિયામાં બને ત્યાં સુધી એનો મેસેજ ફેલાવવા માગીએ છીએ, જેથી આપણે એમાં લોકો પાર્ટિસિપેટ થાય। ઓર્ગન ડોનેશનમાં આપણો ઓડીઆર એટલે ઓર્ગન ડોનેશન રેટની વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ ઓનલી 0.36%, એટલે 1 મિલિયન લોકોમાં ફક્ત 0.36 ઓર્ગન ડોનેટ કરે છે। વેરેસ જ્યારે આપણે સ્પેનની વાત કરીએ તો એ 36% છે, ક્રોએશિયા 35% છે અને અમેરિકા 25% છે। તો આ એક એવી જગ્યા છે કે જેમાં ખૂબ ગ્રોથ થઈ શકે છે, આપણે ખૂબ જીવન બચાવી શકીએ છીએ, અને એક ઓર્ગન ડોનર જ્યારે ડોનેટ કરવાનું કમિટ કરે છે તો એનામાંથી 8 ઓર્ગન આપણે હાર્વેસ્ટ કરી શકીએ છીએ। એ 8 ઓર્ગનથી આપણે 8 જીવોને બચાવીએ તો, અને 5 જણનું જો ફેમિલી કરીએ તો 40 લોકોને અસર આપણે થાય છે સીધી, એટલે 1 ઓર્ગન ડોનર ગિવ્સ ઇફેક્ટ ટુ 40 પીપલ એટ લાર્જ, એટલે કદાચ આનાથી વધારે સારું ઇનિશિયેટિવ કોઈ ના થઈ શકે। જ્યારે આપણે ઓર્ગન્સની વાત કરીએ તો જુદા ઓર્ગન્સને હાર્વેસ્ટ કરી અને આપણે રિપ્લાવ કરવાના છે, એમાં પણ જુદા જુદા ટાઈમ હોય છે। એટલે ધારો કે લંગ્સ હોય તો આપણે 4 થી 6 કલાકમાં હાર્વેસ્ટ કરવા પડે, હાર્ટને 4 કલાક છે, લીવરને 24 કલાક છે, કિડની 72 કલાક, કોર્નિયા એટલે આંખો આપણી 14 કલાક, બોન્સ 5 કલાક, સ્કિન 5 દિવસ અને 5 વર્ષ, અને હાર્ટ વાલ 10 વર્ષ સુધી થાય છે। એટલે જ્યારે ડોનેશનની વાત કરીએ તો આપણા ઓર્ગન્સે થાય ને આપણા ટીસ્યુ પણ થાય, એટલે ઓર્ગન્સમાં 8 ઓર્ગન આપણા બોડીને આવી જાય અને ટીસ્યુમાં આંખ, સ્કિન, બોન્સ અને હાર્ટ વાલ્વ આવે। એટલે હાર્ટ જે ટીસ્યુઝ છે આપણે દરેક વ્યક્તિ એમના મૃત્યુ પર કરી શકે છે ડોનેટ, પણ જ્યારે ઓર્ગનની વાત આવે તો એ સંદર્ભ એ ખાલી બ્રેઇન ડેડ લોકોમાંથી વિડ્રો થઈ શકે। અને ઇન્ડિયાનો ડેટા એવું કહે છે કે આશરે 1.5 લાખ લોકો દર વર્ષે બ્રેઇન ડેથને લીધે મૃત્યુ પામે છે। તો જો 1.5 લાખ લોકો કમિટ કરે કે એ લોકો એમનું ઓર્ગન ડોનેટ કરશે તો એ 1.5 લાખ એટલે લગભગ આપણી પાસે 12 લાખ ઓર્ગન થયા, એટલે 12 લાખ લોકોને આપણે ફક્ત બચાવી શકીએ છીએ। અને 12 લાખ લોકો એટલે લગભગ એવું કહેવાય કે 1.5 લાખમાંથી 3 લાખ આંખો પણ આવે તો 3 લાખ લોકોને આપણે વિઝન આપી શકીએ છીએ। જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ આગેવાનોએ મોંઘવારી મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું હતું અને રાંધણ ગેસના સિલિન્ડર, તેલના ડબ્બાને ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમજ ટુ વ્હીલરને સાયકલથી ખેંચીને અનોખું વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આજ આખા ભારત દેશની અંદર દિવસે ને દિવસે મોંઘવારી માજા મૂકી રહી છે। કોરોના જેવી મહામારી બીમારીની અંદર ભારત દેશની તમામ પ્રજા
પાયમાલ થઈ ગઈ છે. જ્યારે સરકારને ધ્યાન રાખવું જોઈએ કે મોંઘવારી ના થવી જોઈએ, એના પર કંટ્રોલ રાખવો જોઈએ. પણ આ ભારતીય જનતા પાર્ટી, આ મોદીની સરકાર આ મોંઘવારીને કાબૂ રાખવામાં નિષ્ફળ ગઈ છે, સાવ નિષ્ફળ ગઈ છે. અને અત્યારે દિવસે ને દિવસે આત્મહત્યાઓ વધી ગઈ છે. એનું કારણ કોઈ હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે એને મોંઘવારીમાં કોઈ જાતનો કંટ્રોલ રાખ્યો નથી ને કોઈ જાતનો કંટ્રોલ રહેતો નથી. એને તો માત્ર તાઇફા જ કરવા છે. તાઇફાથી ભારત દેશ નથી હાલવાનો. જો તમે મોંઘવારીમાં કંટ્રોલ કરશો તો જ ભારત દેશ બચશે. પણ આ ભારતીય જનતા પાર્ટીને જીવે કે મરે એને કોઈ પૈડી નથી. એને તો એને માત્ર તાઇફા જ કરવાની પૈડી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામને તલાટી મંત્રી આપવાની માંગ સાથે ગામ લોકોએ ટીડીઓને ઓફિસનો ઘેરાવો કર્યો હતો અને પીઠવડી ગામમાં મંત્રી આપ્યા ન હોવાથી ગામ લોકો રોષે ભરાયા હતા. છેલ્લા 10 દિવસથી ગામમાં મંત્રી ન હોવાથી ગામના અને બહાર ગામના રસ્તારો ધક્કા ખાઈ રહ્યા છે, જેથી ગામના સરપંચ અને સભ્યોએ ટીડીઓ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ટીડીઓના ચેમ્બરનો ઘેરાવ કરીને રામધૂન પણ બોલાવી હતી, ત્યારે ગામ લોકોએ કાયમી મંત્રી આપવા માટે ટીડીઓને રજૂઆત પણ કરી હતી. ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢ ખાતેથી એકતા યાત્રાનો પ્રારંભ થશે, ત્યારે ગુજરાત પ્રદેશ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાએ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને રાજપૂત કરણી સેનાના કાર્યાલય મધ્ય યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનું સંગઠન વધે અને મજબૂત થાય, સમાજમાં એકતા સ્થપાય, કુરિવાજો નાબૂદ થાય, સમાજ વ્યસન મુક્ત બને તે હેતુથી આ યાત્રા યોજવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસની 1 મેથી જે રીતે માતાના મઢથી એકતા યાત્રાનો પ્રારંભ થશે, ત્યારે માતાના મઢથી ભુજ અને ત્યાંથી અંબાજી થઈને રાજકોટ બાદ ખોડલધામ પહોંચી છે. ત્યાંથી સોમનાથ ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. યાત્રાના રૂટમાં 300થી વધુ ગાડીઓનો કાફલો નીકળશે, જેમાં 2000થી વધુ લોકો જોડાશે. યાત્રા માતાના મઢથી ભુજ થઈને અંબાજી, અંબાજી થઈને રાજકોટ થઈને ખોડલધામ થઈને આ યાત્રા સોમનાથ ખાતે આ પૂર્ણાહુતિ પામશે. આ ગુજરાતના ઇતિહાસમાં ક્યારે પણ ન નીકળેલી હોય એવી યાત્રા છે, ભવ્ય યાત્રા. અને આ યાત્રાનો રૂટ કિલોમીટરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 1700 કિલોમીટર છે. અને આ યાત્રાનો હેતુ ક્ષત્રિય સમાજનું સંગઠન મજબૂત થાય, ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ માં એકતા સ્થપાય, ક્ષત્રિય સમાજમાં કુરિવાજો નાબૂદ થાય, ક્ષત્રિય સમાજમાં રાજકીય રીતે જાગૃતિ આવે અને ક્ષત્રિય સમાજ વ્યસન મુક્ત થાય, તેમજ ક્ષત્રિય સમાજનું અખંડ ભારતના નિર્માણમાં શું યોગદાન છે એવું અમે આ યાત્રા દ્વારા મેસેજ આપીને જણાવવા માંગીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોઈ આદિવાસી કર્મચારી સાથે સીઆઈએસએફના અધિકારીની બોલાચાલી બાબતે સીઆઈએસએફના અધિકારી શર્મા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગ સંભાળતા ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબેએ વાતો કરી હતી, જેમાં આદિવાસી સમાજની ટીકા કરતો ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી હરીશ વસાવાની આગેવાનીમાં રાજપીપાના સફેદ ટાવર ખાતે એસઓના અધિકારી નિલેશ દુબેના પુતળાનું દહન કરીને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દુબે નામનો જે અધિકારી સ્ટેચ્યુ પર છે એ આદિવાસી સમાજ વિરુદ્ધ ગમે તેવી ટિપ્પણી, ગમે તેવા શબ્દો વાપરે છે, તો એની પર તાત્કાલિક સરકારે એક્શન લેવી જોઈએ, એની પર એફઆઈઆર કરવી જોઈએ. જો સરકાર એની પર એફઆઈઆર નહીં કરતી તો અમે એવું સમજીશું આદિવાસી સમાજ કે આ સરકારની ભાષા બોલી રહ્યો છે. જે તે અધિકારી બેફામ થઈ ગયો છે, વારંવાર તેના આદિવાસી કર્મચારીઓ હોય તેમને બી જાતિ વિરુદ્ધ ગમે તેવું બોલી ને અપમાનિત કરતો રહ્યો છે, એની સામે સરકાર તાત્કાલિક ધોરણે પગલાં લે ને એફઆઈઆર કરે. અને એમ નહીં કરે તો આદિવાસી સમાજ આખા ગુજરાતમાં જલદ આંદોલન આવનાર દિવસોમાં કરશે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના અંગે સત્તાપક્ષ અને વિપક્ષ આક્રમક અંદાજમાં આમને સામને આવતા ગૃહનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
છેલ્લી ઘડીએ બંને પક્ષો ચાલેલી શાબ્દિક ગડબડાટીમાં કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બન્યા હતા અને તેમણે નીતિન પટેલ માફી માંગે તેવી જીત પણ કરી હતી. નીતિન પટેલે નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી, જવાહરલાલ નહેરુએ ની ન હતી. એટલું જ નહીં પરંતુ નર્મદા યોજના આગળ ન વધે તેના માટેનું કામ પણ જવાહરલાલ નહેરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સાકાર થઈ એની ક્રેડિટ માત્ર ને માત્ર સરદાર પટેલને જાય છે, બીજા કોઈને નહીં, એવું નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતા ગૃહમાં જોરદાર હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સીજે ચાવડાએ એવું નિવેદન કર્યું કે નર્મદા યોજનાની કલ્પના એ જવાહરલાલ નહેરુએ કરેલી અને પછી સરદાર વલ્લભભાઈએ કરેલી, એમ બંને નામ બોલી અને સરદાર પટેલનું અવમૂલ્યન કરવાનું અને ગુજરાતની જીવાદોરી સમાન આપણી નર્મદા યોજના એ સરદાર વલ્લભભાઈએ નહીં પણ જવાહરલાલ નહેરુએ ગુજરાતને આપી એ પ્રમાણેનો વિચાર એમણે વ્યક્ત કર્યો એટલે સ્વાભાવિક રીતે જ હું ઊભો થઈ ગયો અને મેં એમને પડકાર્યા. એમના જવાહરલાલ નહેરુવાળા નિવેદનનો મેં વિરોધ કર્યો અને મેં એમ કહ્યું કે 1947થી સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા યોજનાની કલ્પના કરી અને એને આયોજનમાં મૂર્તિમંત કરવા માટે કેવી રીતે શું કરવું જોઈએ એ કામગીરી ભાઈ કાકાને સોંપી હતી અને સાથે સાથે બીજા એન્જિનિયરોને પણ આ કામગીરી સોંપી હતી. એટલે અત્યારે જે નર્મદા યોજના આપણે જોઈએ છીએ, જે સરદાર સરોવર બંધ છે, એ બધી જ કલ્પના એ 1947માં ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે, નાગરિકોને પીવા માટેનું પાણી મળે અને દરિયામાં વહી જતું પાણી નર્મદા મૈયાનું જે ભરૂચમાં દર વર્ષે લગભગ પૂર આવે અને ભારે નુકસાન થતું હતું, એ બધું જ બંધ થઈને નર્મદા મૈયાના પવિત્ર પાણીનો ગુજરાત માટે ઉપયોગ થાય, સદુપયોગ થાય એ વિચારને કલ્પના સરદાર વલ્લભભાઈની હતી. પણ કોંગ્રેસની જે માનસિકતા છે, કોંગ્રેસીઓની જે માનસિકતા છે કે સરદાર વલ્લભભાઈ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, વીર સાવરકર હોય, શહીદ ભગતસિંહજી હોય, આવા તમામને ધીમે ધીમે ઇતિહાસમાંથી પૂછી નાખવા અને ફક્ત ભારત માટે નહેરુ પરિવારે જવાહરલાલ નહેરુએ જ બધું કર્યું, ઇન્દિરા ગાંધીજીએ જ બધું કર્યું, રાજીવ ગાંધીજીએ જ બધું કર્યું અને નહેરુ પરિવાર ના હોત તો આ ભારત ના બન્યું હોત, એવી જે ઇતિહાસને જુદી રીતે મૂકવાની કોંગ્રેસની માનસિકતા છે અને ખાસ કરીને સરદાર વલ્લભભાઈ જેવા મહાન આપણા લોખંડી પુરુષ જેમણે ભારતની એકતા કરી, અખંડિતતા કરી, એવા મહાન નેતાને પણ ઇતિહાસમાંથી ભૂસી નાખવાનું કામ કોંગ્રેસના દાયકાઓના શાસન દરમિયાન જે દેશમાં થયું, કોંગ્રેસવાળા જવાહરલાલ નહેરુને આ જશ આપવા માગે છે એનો મેં વિરોધ કર્યો. વિધાનસભામાં ખૂબ બોલાચાલી થઈ, વિવાદ થયો અને માનનીય અધ્યક્ષશ્રીને વિધાનસભા મુલતવી કરવી પડી, એવી સ્થિતિ થઈ. કોંગ્રેસના ધારાસભ્યોથી મારી સાચી વાત કે સરદાર વલ્લભભાઈએ આ નર્મદાની કલ્પના કરી હતી એ સહન ના થઈ અને કોંગ્રેસના નેતાઓના ઈશારાનેથી જોઈ અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો મારી આજુબાજુ બધા આવીને બુમરાણ કરવા માંડ્યા, વિધાનસભામાં વચ્ચે આવી ગયા અને ખૂબ તોફાન જ્યારે મચાવ્યું ત્યારે માનનીય અધ્યક્ષશ્રીએ વિધાનસભા મુલતવી રાખી. એમાં જવાહરલાલ નહેરુને કે કોંગ્રેસના બીજા કોઈ નેતાને કોઈ પણ રીતનો જશ આપવો એ સરદાર વલ્લભભાઈને અન્યાય કરવા બદલ છે, એ માટે મેં એમનો વિરોધ કર્યો અને કોંગ્રેસવાળાએ આ તોફાન કર્યું એ દુઃખદ છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.